ઝડપી પાડ્યું બોગસ ડિગ્રી કૌભાંડ પોલીસે લલિત ટાવરમાંથી આ કૌભાંડને ઝડપી પાડ્યું પોલીસે ધોરણ 10 અને 12 ની 47 કોરી માર્કશીટ જપ્ત કરી સાત રાજ્યોની 35 ડિગ્રી સર્ટિફિકેટ પણ જપ્ત કરી પોલીસે આરોપી પ્રિન્સ પાઠકની ધરપકડ કરી ઓપન યુનિવર્સિટીની ડિગ્રી માત્ર 2000 રૂપિયામાં આરોપી વેચતો હતો તો પોલીસે આ કૌભાંડ ઝડપી પાડ્યું છે ધોરણ 10 અને 12 ની 47 કોરી માર્કશીટ પણ જપ્ત કરી છે સાથે જ સાત રાજ્યોની 35 ડિગ્રી સર્ટિફિકેટ પણ જપ્ત કર્યા છે વડોદરાની આ પોલીસની કાર્યવાહી ગોત્રી પોલીસે કાર્યવાહી કરી છે લલિત ટાવરમાંથી આ કૌભાંડ ઝડપાયું આ આરોપી 2000 રૂપિયામાં ઓપન યુનિવર્સિટીની ડિગ્રી પણ આપતો હતો હા એ લોકો 2 થી 5 હજાર કે 10 હજાર સુધીમાં અલગ અલગ જરૂરિયાતમંદ ઉમેદવારને માર્કશીટો નકલી માર્કશીટો બનાવીને વેચતા હતા અને અને તદુપરાંત એ લોકોને ધારો કે ઓપન યુનિવર્સિટી આગ્રા બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી આગ્રા પછી દહેરાદૂન યુનિવર્સિટી ઉત્તરાખંડ યુનિવર્સિટી રાંચી ઓપન સ્કૂલ યુનિવર્સિટી આમ અલગ અલગ રાજ્યોની વિવિધ યુનિવર્સિટી અને સ્કૂલ બોર્ડના નકલી સર્ટિફિકેટો અને માર્કશીટ વેચતા હતા તો આ વિશે વધુ માહિતી સાથે જોડાયા છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ રવિ આ બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપાયું છે હાલ શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે બિલકુલ મિહિર જે રીતના વાત કરવામાં આવે તો જે વડોદરાના લલિતા ટાવરમાં એક ઓફિસ ધરાવીને જે પ્રિન્સ પાઠક કરીને જે આરોપી છે તે આરોપી છેલ્લા 2 વર્ષથી આ બોગસ ડિગ્રીનું વેચાણનું સમગ્ર કૌભાંડ ચલાવતો હતો જેમાં તેને અંદાજિત 50 થી વધારે લોકોને બોગસ માર્કશીટ અને બોગસ ડિગ્રીનું વેચાણ કર્યા હોવાનું પોલીસે સામે કબૂલાત કરી છે મહત્વની વાત છે કે ધોરણ 10 અને 12 ની જે બ્લેન્ક માર્કશીટ છે અને જે ઓપન યુનિવર્સિટીની જે ડિગ્રી સર્ટિફિકેટ છે તે માત્ર 2 થી 5 હજાર રૂપિયામાં તે ઉમેદવારને વેચતો હતો તેવું પોલીસની પૂછપરછ તેને કબૂલાત કરી છે આ સમગ્ર જે ડિગ્રી અને માર્કશીટ છે તે ઉમેદવારો વિદેશમાં નોકરી મેળવવા માટે ઉપયોગમાં લેતા હતા કારણ કે ભારતમાં ઓપન યુનિવર્સિટીની માર્કશીટની બહુ ડિમાન્ડ હોતી નથી અને તેના કારણે ચોક્કસથી આવા જે ઉમેદવારો છે તે જે આ સંસ્થા છે તેનો જે એક ઓનલાઈન વેબસાઇટ છે તેના આધારે સંપર્ક કરતા હતા અને ત્યાર પછી તેઓ આ બોગસ માર્કશીટ ત્યાંથી મેળવતા હતા મહત્વની વાત છે કે વિવિધ જે 7 જેટલા રાજ્યોની અલગ અલગ 35 જેટલી ડિગ્રી સર્ટિફિકેટ જે ઓપન યુનિવર્સિટી છે તેની પોલીસે જપ્ત કરી છે તે ઉપરાંત પોલીસે ઓફિસમાંથી લેપટોપ પ્રિન્ટર બોગસ માર્કશીટ કે ડિગ્રી બનાવવાના સાધનો સ્ટેમ્પ પેપર કોરી માર્કશીટ અને ડિગ્રીઓ પણ જપ્ત કરી છે હાલ તો પોલીસ દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે સાથે સાથ જે લોકોએ ડિગ્રી ખરીદી છે તેમની પણ તપાસ શરૂ કરવામાં આવી છે તે ઉપરાંત આ બોગસ ડિગ્રીના આખા જે રેકેટમાં કોણ કોણ સંડોવાયેલા છે તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે જી રવિ આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ